सुप्रभात विद्यार्थी मित्रों, आपणे એકાઉન્ટમાં ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરીએ। સૌપ્રથમ મારું ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ સૂચક અંકિતા। હું તમારું આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ વિષય લઉં છું અને આ તમારે અત્યારે ધોરણ 12 માં આપણે પહેલું બીજું ચેપ્ટર તમે અગાઉ થોડું કરી ગયા છો તો હવે આપણે ત્રીજું ચેપ્ટર પાઘડી ની શરૂઆત કરીએ। ત્રીજું ચેપ્ટર પાઘડી એટલે કે ગુડવિલ, જેને ઇંગ્લિશમાં કહેવાય ગુડવિલ। તો પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર 3 નું નામ છે પાઘડીનું મૂલ્યાંકન, વેલ્યુએશન ઓફ ગુડવિલ, જેને કહેવાય વેલ્યુએશન ઓફ ગુડવિલ, બરાબર। તો એમાં આપણે તમારે 12મા ધોરણમાં 4 નંબરનો દાખલો પૂછાય છે પાઘડીનો, બરાબર। તો એ તમને એકદમ સરળ છે અને તમે મેક્સિમમ માર્ક્સ છે એ અમુક ચેપ્ટરમાંથી, દાખલા તરીકે પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર વિસર્જન, આ બધા એકદમ નાના ચેપ્ટર્સ છે કે જે તમારે વધુ ને વધુ માર્ક્સ તમે એમાંથી કવર કરી શકો અને બેસ્ટ પર્ફોમન્સ એમાં તમે આપી શકો। પાર્ટ 1માં જોઈએ તો ચેપ્ટર નંબર 1, બરાબર, પછી ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 7। ચેપ્ટર નંબર 1 છે કે જે તમારે ભાગીદારી વિષય પ્રવેશ, જેમાં તમારે નાના નાના 3 માર્ક્સના દાખલા, 3 ગુણના દાખલા હોય છે, બરાબર, અને થોડી થિયરી એમસીક્યુ એક વાક્યમાં હોય છે। ચેપ્ટર નંબર 3 પાઘડી, જેમાં તમારે 4 માર્કનો દાખલો હોય છે, બરાબર, અને બીજી થિયરી પણ હોય છે। ચેપ્ટર નંબર 4 ત્યાગના સૂત્ર, બરાબર, એટલે કે ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન, બરાબર, ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારીનું પુનર્ગઠન છે, બરાબર। એમાં પણ તમારે 3 ગુણના દાખલા પૂછાય છે, બરાબર છે, અને ચોથું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે વિસર્જન, ભાગીદારીનું વિસર્જન, બરાબર, એમાં તમારે થિયરી 3 માર્ક્સમાં દાખલા પૂછાય છે અને એમસીક્યુ એક વાક્યમાં પૂછાય છે। તો આ 4 ચેપ્ટર છે જે એ એકદમ શોર્ટ છે અને વધારે માર્ક્સ આપી શકે એવા છે કે જેમાંથી તમે એક પણ માર્ક્સ છૂટો ન કરો। બીજા ચેપ્ટર પણ સેલા જ છે, બીજું વાર્ષિક સત્ર, 5મું પ્રવેશ અને 6ઠું નિવૃત્તિ, બરાબર। આ 3 ચેપ્ટર પણ સરળ છે, આની કમ્પેરિઝનમાં આ ચેપ્ટર છે એમાં તમે વધુ માર્ક્સ લઈ શકો, નાના દાખલા થિયરી એ બધું સરળતાથી કરી શકો। તો એમાં જો આપણે ચેપ્ટર નંબર 3 પાઘડી, બરાબર, પાઘડીનું મૂલ્યાંકન, વેલ્યુએશન ઓફ ગુડવિલ, બરાબર, તો એ જોઈએ। તો પાઘડી એટલે કે વ્યવહારના સંજોગો પ્રમાણે ભાગીદારીનું પુનર્ગઠન થાય છે। પુનર્ગઠન થાય એટલે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે। પુનઃ મૂલ્યાંકન એટલે શું? તો કે નવી કિંમત આપવામાં આવે, મિલકતો કેટલી છે એની નવી કિંમત, દેવા કેટલા વૈધા કરતા, આ બધું ફરીથી આપવામાં આવે અને મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની સાથે પાઘડીની કિંમત નક્કી કરવાનો પ્રશ્ન પણ ઉદભવે છે, સાથે સાથે પાઘડીની પણ કિંમત નક્કી કરવી પડે છે। તો આ પ્રકરણમાં પાઘડી અને તેને લગતી વિવિધ બાબતો વિશે અભ્યાસ કરીશું। મુખ્યત્વે 2 પ્રકારની મિલકત હોય, મિલકતના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર, ચાલુ મિલકત અને બિનચાલુ મિલકત। તો ચાલુ બિનચાલુ મિલકત એટલે કે અદ્રશ્ય મિલકત, કાયમી મિલકત અને લાંબા ગાળાની મિલકતો કે રોકાણોનો સમાવેશ થાય છે। અદ્રશ્ય મિલકતમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ, આ તમારા 11મા ધોરણમાં આવી ગયું છે। અદ્રશ્ય મિલકત કઈ છે, દ્રશ્ય મિલકત કઈ છે, ચાલુ મિલકત કઈ છે, અદ્રશ્ય મિલકત, પાઘડી એ કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે। આ ખાસ યાદ રાખવાનું, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, બરાબર, આ બધી અદ્રશ્ય મિલકત છે। તો આ બધી અદ્રશ્ય મિલકતનો સમાવેશ છે એ 2 પ્રકારની મિલકત હોય, ચાલુ અને બિનચાલુ, બરાબર, અને દ્રશ્ય અને અદ્રશ્ય મિલકત। તો આવી મિલકત જોઈ શકાતી નથી પરંતુ બજારમાં તેનું મૂલ્ય હોય છે। અદ્રશ્ય મિલકત એટલે કેવી મિલકત? જેને જોઈ શકાય
नहीं पण वेल्यू एनी આપી શકાય બજારમાં એનું મૂલ્ય હોય છે પાકડી એવી જ અદ્રશ્ય મુલક છે તો તમારા ખાસ યાદ રાખવાનું પાકડી એ અદ્રશ્ય મુલક છે જે જોઈ શકાતી નથી પરંતુ એનું મૂલ્ય આપી શકાય છે એની કિંમત આપી શકાય છે એને જોઈ શકાતી નથી બરાબર તો પછી ત્યારબાદ હવે આપણે તો કે વર્ષો પહેલા જે ધંધાની સ્થાપના કરી હોય તે ધંધાના સમય છતાં બજારમાં તેના નામ પ્રતિષ્ઠા અને સારા સંબંધો જોડાણ સંપર્કોનો લાભ ધંધાને મળે છે જેમાંથી પાકડીનો ખ્યાલ આવે છે પાકડી એટલે કે જેટલો જ ધંધો જૂનો એટલી પાકડીની કિંમત વધુ દાખલા તરીકે તમે વર્ષો જૂની દુકાન ધરાવો છો તો તમારા સંબંધો હશે બધે બધે તમારી બજારમાં વેલ્યુ હશે કિંમત હશે નામ હશે કેટલી તો એ નામ એટલે એની પ્રતિષ્ઠા બરાબર બજારમાં એની પ્રતિષ્ઠા છે જેમ ધંધો જૂનો હોય એમ એની પ્રતિષ્ઠા વધુ હોય કારણ કે એનાથી વધારે માણસો સંપર્કમાં આવેલા હોય તો એનાથી જ પાકડીનો ખ્યાલ ઉદ્ભવે છે બરાબર હવે આપણે જોઈએ પાકડીનો અર્થ પાકડી છે એની પ્રસ્તાવના તમે જોઈ કે પાકડી છે એ અદ્રશ્ય મંડળ છે એટલે કે એને જોઈ શકાતી નથી બરાબર પણ પાકડી છે એ અદ્રશ્ય મંડળ હોવાથી પહેલા આપણે એનો અર્થ જોઈએ તો કે પાકડીનો અર્થ શું થશે તો કે પાકડી એ ધંધાનું બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મંડળ છે શું છે પાકડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા શબ્દ ખાસ મહત્વ છે મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે તો તમને પાકડીનો અર્થ પૂછાય અથવા પાકડીની વ્યાખ્યા પૂછાય તો શું લખશો પાકડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા બજારમાં પ્રતિષ્ઠા કેવી છે ધંધાની એની શું બતાવે છે કિંમત બતાવે છે મૂલ્ય દર્શાવે છે એની અદ્રશ્ય મિલકત છે બરાબર દાખલા તરીકે તમે કોઈ દુકાન લો છો બરાબર કે ભર બજારમાં દુકાન છે બરાબર એક દુકાન નવી ઉભેલી છે એની કિંમત 15 લાખ રૂપિયા છે એની જ બાજુમાં એક દુકાન 15 વર્ષથી ચાલે છે કે જે ઇલેક્ટ્રિકનો ધંધો વર્ષોથી ચલાવે છે 15 વર્ષથી તો એ જ માપની એ જ એરિયામાં એ જ દુકાન પણ એની કિંમત 20 લાખ રૂપિયા છે શું કામ તો કે 5 લાખ રૂપિયા જે વધારાના છે એની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે કારણ કે 20 વર્ષથી દુકાન ચાલે છે તો એનો ધંધો ચાલુ છે ચાલુ ધંધો જ્યારે વેચાય ત્યારે એની પાકડી પણ નક્કી થાય બરાબર મિલન રેસ્ટોરન્ટ છે ખંભાળિયામાં તો એનું વેલ્યુ અકાળી બરાબર તો ખાલી જગ્યાની એટલી કિંમત નહોતી પણ મિલન રેસ્ટોરન્ટ નામની કિંમત વધારે આવી શું કામ તો કે એની પાકડી છે એની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે કે આટલા વર્ષથી ધંધો ચાલે છે તો બજારમાં એની નામના છે ગમે તે ધંધો શરૂ કરો તમે બરાબર તો સીધો તો ચાલવાનો નથી 6-12 મહિનામાં તમારે લોસ પણ જાય 6-12 મહિના બજારમાં તમને ઓળખતા પણ થાય માણસો બરાબર એટલે સીધો ધંધો ચાલવાનો નથી તો એ જે 6-12 મહિનાનો ગાળો છે બરાબર એને બદલે કોઈ રેડીમેડ ધંધો હોય વર્ષો જૂનો હોય કે જેનાથી ગ્રાહકો પરિચિત છે તો એ એક્સ્ટ્રા કિંમત જગ્યા કરતાં જે એક્સ્ટ્રા કિંમત આપે છે જેની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે છે તો એને શું કહેવામાં આવે છે પાકડી કહેવામાં આવે છે તો પાકડીનો અર્થ શું થશે પાકડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે હવે એને અસર કરતા પરિબળો જોઈએ તો કે પાકડીને ઘણા બધા પરિબળો અસર કરતા હોય કે એ ક્યાં એરિયામાં છે એની નફો કમાવાની ક્ષમતા શેના પર આધારિત છે તો કે એ નફાનું સ્થળ ધંધાની મુદત ધંધાનો પ્રકાર બરાબર ધંધામાં હરીફાઈ કેટલી છે આ બધા પરિબળો છે ધંધાને અસર કરતા હોય છે અને એના દ્વારા જ છે એ પાકડીની કિંમત નક્કી થતી હોય છે તો આપણે અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ જોઈએ ધંધાનું સ્વરૂપ ધંધાનું સ્વરૂપ તો કે જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની શક્તિ વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનને કારણે હોય સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો ધરાવતા કારણે હોય અથવા અન્ય કોઈ કારણસર વધુ નફો હોય તો પાકડી અસ્તિત્વ ધરાવે છે બીજાની કમ્પેરિઝનમાં કંઈક વિશિષ્ટ આવડત હોય બરાબર ધંધો કરવાની કંઈક વિશિષ્ટ આવડત હોય તો ત્યાં પાકડી દર્શાવે છે કે ધંધાનું સ્વરૂપ કેવું છે બરાબર એના
कामगीरी नु मूल्यांकन छे ने धंधा नु स्वरूप असर करे छे। कया प्रकार नो धंधो छे, केटला વર્ષો થી ચાલે છે, બધું એને અસર કરે છે। ત્યારબાદ છે ધંધા નું સ્થળ। બીજો પોઈન્ટ છે ધંધા નું સ્થળ। તો ઘણીવાર ધંધો એ ક્યાં સ્થળે આવેલો છે તેના પર નફો કમાવાનો આધાર હોય છે। જો ધંધો મુખ્ય સ્થળે આવેલો હોય કે જ્યાં તે વસ્તુના ગ્રાહકો વધુમાં વધુ આવતા હોય તો તે ધંધામાં કમાણી વધુ થાય છે। આવા મોકાના સ્થળે આવેલ ધંધાની પાકડી વધુ હોય છે। આમ ધંધાનું સ્થળ પણ પાકડીના મૂલ્યાંકનને અસર કરે છે। ધંધો ક્યાં એરિયામાં છે, ક્યાં વિસ્તારમાં છે એ ખાસ મહત્વનું છે કે ધંધાનું સ્થળ છે એ કોના આધારે નક્કી થઈ છે। તો કે ધંધો ક્યાં વિસ્તારમાં છે બરાબર અને એ મેઇન બજારમાં છે તો એ વસ્તુને લગતા ગ્રાહકો ક્યાં વધુ આવે છે તો એના આધારે છે એ પાકડીની કિંમત નક્કી થાય છે। દાખલા તરીકે આપણે બજારમાં ડ્રેસ લેવા જઈએ તો બજારમાં દુકાન હશે તો ત્યાં ગ્રાહકો વધુ આવતા હશે, પણ તમે રેલવે સ્ટેશન આગળ ડ્રેસની દુકાન નાખો તો એ ધંધા પાકડીને અસર ઓછી કરે। શું કામ? કારણ કે ત્યાં કોઈ ગ્રાહકો ડ્રેસની ખરીદી માટે આવવાના નથી, જે ભર બજારમાં ગ્રાહકો આવે છે એના કરતાં ત્યાં ઓછા ગ્રાહકો આવશે, એટલે એનો ધંધો કેવો ચાલશે? ઓછો ચાલશે બરાબર। તો એ ધંધાનું સ્થળ છે એ પણ પાકડીના મૂલ્યાંકનને અસર કરે છે। પછી છે ધંધાના વર્ષો। ધંધાના વર્ષો તો કે જેમ ધંધો જૂનો એમ એની વેલ્યુ વધુ, એમ એની પાકડીની કિંમત વધુ। તો જોઈએ તો કે સામાન્ય રીતે ધંધો જેટલો જૂનો હોય તેથી તેની બજારમાં પ્રતિષ્ઠા વધુ હોય છે, કારણ કે ઘણા ગ્રાહકો તેનાથી પરિચિત હોય છે અને પેઢી સાથેના તેમના સંબંધો ખૂબ જ જૂના અને ગાઢ હોય છે, પરિણામે ધંધાની પાકડી વધુ હોય છે। તો આમ ધંધાના વર્ષો પણ પાકડીના મૂલ્યાંકનને અસર કરતા હોય છે। વર્ષો એટલે કે મુદત, જેમ ધંધો જૂનો તેમ તેની પ્રતિષ્ઠાનું મૂલ્ય વધુ, કારણ કે વર્ષો જૂનો ધંધો હશે તો એનાથી ઘણા બધા ગ્રાહકો છે એના સંપર્કમાં આવતા હશે બરાબર, કારણ કે વર્ષો જૂનો ધંધો હશે એટલે એને સંબંધો પણ ખૂબ જ જૂના અને ગાઢ હશે, એટલે ગ્રાહકો છે ત્યાંથી વસ્તુ ખરીદવા ટેવાયેલા હશે, તો એને કારણે પણ એની પાકડીની મૂલ્યને ધંધાના વર્ષો પણ અસર કરે છે। બજારની સ્થિતિ, બજારની પરિસ્થિતિ કેવી છે? જે ધંધાની બજારમાં ઇજારાશાહી હોય અથવા મર્યાદિત હરીફાઈ હોય તેવો ધંધાને પાકડીનું મૂલ્ય કેવું હોય છે? વધુ હોય છે બરાબર, નફો વધુ હોય છે ત્યારે પાકડી અસ્તિત્વમાં આવે છે, પાકડીનું મૂલ્ય વધુ હોય છે। ધંધાની બજારની સ્થિતિ કેવી છે? જો તમે એક જ વ્યક્તિ આખી બજારમાં એવા છો, મોનોપોલી બરાબર, તમારી પાસે મોનોપોલી છે કે તમે વસ્તુ સારી રીતે વેચી શકો એમ છો, બજારની પરિસ્થિતિથી તમે વાકેફ છો કે તમારે તમારી સામે કોઈ બજારમાં કોમ્પિટિટર હરીફાઈ નથી, તો આ વસ્તુ છે તમે બહુ સારી રીતે વેચી શકો છો, તો ત્યારે બજારની સ્થિતિમાં જો અને નફો વધુ કમાઈ શકો છો, કેમકે તમને ખબર જ છે કે આ વસ્તુ બીજા કોઈ પાસે મળતી નથી, એટલે બજારમાંથી ગમે ત્યાં ફરી અને તમારી જ પાસે લેવા આવશે બરાબર। તો એવી પરિસ્થિતિમાં પણ નફો પણ વધુ થાય છે અને પાકડીનું મૂલ્ય પણ વધુ વપરાય છે। સંચાલકોની કાર્યક્ષમતા, કાર્યક્ષમ સંચાલનના કારણે પેઢીની ઉત્પાદકતામાં વધારો થાય છે અને પડતરમાં ઘટાડો થાય છે, જેના કારણે ધંધાનો નફો વધે છે, જે પાકડીના મૂલ્ય વધારાનું કારણ બને છે। ધંધાના જે સંચાલકો છે એ ખૂબ જ એક્ટિવ છે, કાર્યક્ષમ છે, તો એ વધુ સારું કાર્ય કરશે, જેને કારણે શું થશે? જો એ કાર્યક્ષમ હશે તો ધંધામાં નફો વધુ થશે અને જો ધંધામાં નફો વધુ થશે તો એની પાકડીની કિંમત કેવી આવશે? ઊંચી આવશે, વધુ આવશે। તો સંચાલકોની કાર્યક્ષમતા છે એ પણ ધંધાને ખૂબ જ અસર કરે છે। અન્ય ખાસ લાભ, જેવા કે જ્યારે પેઢી પાસે કોઈ ખાસ પ્રકારનો લાભ હોય જેના કારણે તેનો નફાની ક્ષમતા વધારે હોય ત્યારે પણ પાકડી અસ્તિત્વમાં આવે છે એમ કહી શકાય। દાખલા તરીકે પેઢી પાસે કોઈ લાયસન્સ, પેટન્ટ, ટ્રેડમાર્ક હોય
જેનો ઉપયોગ ને લીધે પેટી વધુ નફો કમાઈ શકતી હોય તો પેટીની પાપડીની કિંમત વધુ આવી શકાય છે. પેટી પાસે કોઈ લાયસન્સ હશે, ટ્રેડમાર્ક હશે, કોપીરાઇટ હશે કે જેને કારણે પેટી વધુ નફો કમાઈ શકતી હશે તો એવી વખતે સંચાલક છે એ લાભ છે મળી જાય છે અને પાપડી છે એની કિંમત વધુ આપી શકાય છે. તો પાપડી એ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાપડી કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે કે જે ધંધાનું મૂલ્ય દર્શાવે છે. એને કેવા કેવા પરિબળો અસર કરે છે? તો કે ધંધાનું સ્વરૂપ અસર કરે છે, ધંધાનું સ્થળ અસર કરે છે, ધંધાના વર્ષો અસર કરે છે, બજારની સ્થિતિ કેવી છે એ અસર કરે છે, સંચાલકોના કેટલા કાર્યક્ષમ છે એ અસર કરે છે અને બીજા ઘણા બધા લાભ લઈ શકાય છે. તો આ બધા પરિબળો છે એ પાપડીને અસર કરે છે. તો હવે આપણે નેક્સ્ટ પછીનો પોઈન્ટ જોશું. આજે તમારે પ્રસ્તાવના અર્થ અને પાપડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જે તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો બરાબર, પછી આપણે આગળ